શિક્ષણ એટલે શક્તિ, જ્ઞાન અપાવે સમાનતાને, નિર્ભરતાથી મુક્તિ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. ભણી ગણી તો વધે આવડત, આગળ વધવું સહેજ. સાક્ષરતામાં થશે વધારો, જાત મહેનતમાં પહેલ. આ છે લક્ષ, મારું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. મારા મતે જીવન એક ખેલ છે, જિંદગી એક કેલેન્ડરના ડટ્ટા જેવી છે. રોજ એક એક પાનું ફાટતું જાય છે. દિવાળી આવે અને કેલેન્ડર પૂરું થઈ જશે. પણ જીવનના કેલેન્ડરના ડટ્ટામાં અને ઓલા કેલેન્ડરના ડટ્ટામાં એટલો તફાવત છે કે ઓલા કાગળના ડટ્ટામાં આપણે કાગળિયા ઊંચા કરીને જોઈ શકીએ છીએ કે દિવાળી કેદી છે, અને આમાં જીવનના ડટ્ટામાં મને તમને ખબર નથી પડતી કે દિવાળી કેદી છે. યાદ કરો, 5-25 વર્ષ બાળપણમાં પાછા જાઓ. મારા ને તમારા બાળપણની કેવી મજા હતી. ઈ ચોક અને ઈ ધૂળ અને ઈ લખોટીઓની આપણી મિલકત હતી. ઈ કાગળની હોળી આપણી મિલકત હતી. અને ઈ રમતોનો કેવો આનંદ હતો. ઈ મોઈ દાંડિયા, ઈ આંબલી પીપળી, ઈ લખોટી, ઈ છાપું, ઓહો, કોઈ પણ જાતના વેરેન્ટેજ વગરનું, ખર્ચા વગરનું આપણું બાળપણ હતું. અને અઠાણે મોંઘું દાટ બાળપણ થઈ ગયું છે. છોકરા ટીવી સામે વિડીયો ગેમ રમ્યા રાખે છે, આમાં એનું મગજ છે ને એ ગોટે ચડવા માંડ્યું છે. રમતથી તો માણસનો સર્વાંગીણ વિકાસ થાય છે. એટલે તમારા બાળકોને મેદાનની અંદર મોકલો, એને હરવા દો, ફરવા દો, ગાવા દો, નાચવા દો, કૂદવા દો. નિરંતર શિક્ષણ પણ તમારી ખેલકૂદની પ્રવૃત્તિઓને જબરજસ્ત પ્રોત્સાહન પૂરું પાડે છે. ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંજે પાંખ, અણદી ઠેલી ભોમ પર આ યૌવન માંડે આંખ. બાળપણની મજા છે, પણ ત્યારે આખા ગુજરાતમાં હવે નિરક્ષરતાના અંધારા ઉતરી રહ્યા છે અને સાક્ષરતાની એક ઉજળી સવાર તરફ હું અને તમે આ નિરંતર શિક્ષણ સાથે, આ રાજ્ય સંસાધન કેન્દ્ર સાથે ગતિ કરી રહ્યા છીએ. અને એવા સાક્ષરતાના નેજા ફરકાય છે એટલે એક કડીમાં મેં ગાયું છે. આ જગત પર ફરતા અનેક પ્રાણીઓથી માણસ જુદો ક્યાં પડે છે? તે ટટ્ટાર બે પગે ચાલે છે માટે, તેનામાં બુદ્ધિ વિચારવાની શક્તિ છે માટે, તે હસી શકે છે માટે. હશે, આ ત્રણેય કારણ હશે, પણ સૌથી અગત્યનું કારણ છે તે એ કે માણસ વિવિધ કળા સંસ્કૃતિ દ્વારા અભિવ્યક્ત થઈ શકે છે. તે પોતાના વિચારને, રસરૂચિને જુદા જુદા પ્રકારે દુનિયા સમક્ષ મૂકે છે. અને એટલે જ શિક્ષણ સાથે જોડાયેલી દુનિયાની કોઈ પણ સંસ્થા, અભિયાન કે કાર્યક્રમનું અગત્યનું કામ એ વ્યક્તિની રસરૂચિને ઓળખવાનું અને તેને ખીલવવાનું છે. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન અમે SRC કક્ષાએ કરીએ
તો એમને પણ ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો કરવાની એક નવી પ્રેરણા મળતી હોય છે. રાજ્ય સંસાધન કેન્દ્ર ખાતે પણ જે રેસિડેન્શિયલ એટલે કે નિવાસી તાલીમ કરવામાં આવે છે એમાં પણ પ્રેરકોને રોજનું એક સેશન રમતગમત માટેનું રાખવામાં આવે છે, જેમાં એમને અલગ અલગ રમતો શીખવવામાં આવે છે, ઇન્ડોર રમત અને આઉટડોર રમત, એટલે કે કોઈ એક ક્લાસરૂમમાં રમાડી શકાય એવી રમતો અને ગ્રાઉન્ડમાં જઈને રમાડી શકાય એટલે કે રમતના મેદાનમાં જઈને રમાડી શકાય એવી રમતોનો પણ સમાવેશ થાય છે. જેવી રીતે બહેનો માટે બેડમિન્ટન છે, દોરડાકૂદ છે, ભાઈઓ માટે ક્રિકેટ છે, બહેનો અને ભાઈઓ માટે કેરમ છે, એવા પ્રકારની તાલીમ અહીંયા પણ આપવામાં આવે છે. શિક્ષણ અને તાલીમ દ્વારા માણસને ખરા અર્થમાં માણસ બનાવવો હોય તો તેનામાં પડેલી શક્તિઓને ખીલવો, તેની આવડતોની તેને ઓળખાણ કરાવો. નિરંતર શિક્ષણ કેન્દ્રએ ગામ લોકોને શિક્ષણની પ્રક્રિયામાં જોડવા માટે આ અભિગમ અપનાવ્યો છે. ગામમાં નિરંતર શિક્ષણ કેન્દ્રની સ્થાપના થવા સાથે જ તેમાં સંગીતના સાધનો, રમતગમતના સાધનો, વિવિધ કળા સર્જનના સાધનો આપવામાં આવે છે. નિરંતર શિક્ષણ કેન્દ્રનો પ્રેરક ગામ લોકોને તેમની રસરૂચિ મુજબ આ કેન્દ્રનો તેની સગવડોનો ઉપયોગ કરવા આકર્ષે છે. અહીંયા આવીને કોઈ ગાયક ભજન કે લોકગીત ગાય છે, અહીં આવીને કોઈ કલાકાર ચિત્ર સર્જન પણ કરે છે. નિરંતર શિક્ષણ કેન્દ્રનો પ્રેરક જો પ્રગતિશીલ હોય તો કોઈ પણ કળાને અહીં મોકળું મેદાન મળે છે. અને માનવ મનની આ લાક્ષણિકતા છે કે જ્યાં રસ પડે ત્યાં જાય, એટલે જો ગ્રામ લોકોને તેમની રસરૂચિ મુજબના કાર્યો માટે કેન્દ્ર તરફથી પ્રોત્સાહન મળે તો સૌ આ કેન્દ્રમાં આવે અને નિરંતર શિક્ષણ પ્રક્રિયાનો ભાગ બને. રમતગમતના જે સાધનો છે એ દરેક કેન્દ્ર પર આપ્યા છે, એનું એક આકર્ષણ એવું છે કે કેટલાક લોકો રમત રમવાના બહાને પણ કેન્દ્ર પર આવે. અહીંયા જે ઓછી ઉંમરના હોય છે લાભાર્થી, તેમને વધારે ઉત્સાહિત વાળા હોય છે, તો એ લોકોને માટે અમે દોડ છે, પછી ખોખો છે, પછી કે આપણે કબડ્ડી છે, એવી રમતો રાખીએ છીએ. તો જો મોટી ઉંમરના હોય તેવા બહેનો માટે અમે કે એ લોકો માટે લોટફૂંક છે, કે પછી કોઈ અંતાક્ષરી છે, કે એમને કોઈ આનંદ પડે એવી કોઈ ગેમો રાખીએ છીએ જેમને મનપસંદ હોય. એના સિવાય અહીંયા ફૂલ રેકેટ, બોલ, દોયડા, પછી કેરમ છે, આવી બધી અનેક રમતો રાખીએ છીએ. એના સિવાય પછી છે અંતાક્ષરી અને એક ફિશ પોઈન્ટ છે, કે જેમાં પોતાના વિચારો દ્વારા તેઓ પોતાની જે દુઃખ હોય અથવા તો પોતાનામાં જે મનોરંજન વૃત્તિ હોય એ દર્શાવે છે. તો એવી ગેમો દ્વારા એ લોકોની એક કળા વિકસે છે. એમના મગજમાંથી જે દર્દ હોય અથવા તો એમને કોઈ ટેન્શન હોય તો એવા પ્રશ્નોનો પણ હલ અમે આ ગેમ દ્વારા લાવીએ છીએ. લાભાર્થીઓ સૂચન બોક્સમાં એમની પોતાની કન્વિન્સ કરેલી હોય એ ગેમ સૂચન બોક્સમાં નાખીએ છીએ, એ પ્રમાણે સૂચન બોક્સમાંથી પછી અમે કરીએ છીએ એમની ગેમ નક્કી, કે એમને કઈ ગેમ રમવી છે. પોથળા દોડ હોય, દોડાકૂદ હોય, કે ફૂલ રેકેટ હોય, સંગીત ખુરશી હોય, લીંબુ ચમચી હોય, ફૂલ લોટ ફૂકણી હોય, એ બધી ગેમો અમે એમને રમાડીએ છીએ. આગળ નહીં કીધી કે ભરવાનું તમને જે ગમશે એ પ્રવૃત્તિ, એ રમત ગમતનું અમે બધી રીતે ચાલુ કર્યું, એટલે પહેલાં ઓછી સંખ્યા હતી, પછી ધીમે ધીમે વધી ગઈ સંખ્યા. કે કેરમ છે, ક્રિકેટ છે, આપણે મોટા બોલથી છે, પછી રિંગ છે, અને આપણે જે ડીશ છે એને એ વિશે થોડીક રમાડું અને એ વિશે થોડીક માહિતી આપો. અત્યારે વધારે ક્રિકેટ ચાલે છે, તો છોકરાઓ શનિ રવિ ક્રિકેટની વચમાં જ હમણાં અમે એક ટુર્નામેન્ટ યોજી હતી, અને એ ટુર્નામેન્ટમાં છોકરા ગામની જ ટીમો, પાંચ સાત ટીમોએ ફર્યા ફર્યા ટીમ બનાવીને એ લોકોએ હમણાં જ આખો એક પ્રોગ્રામ સેટઅપ કર્યો હતો, અને એની અંદર બી અમે એમને લોકોને પ્રોત્સાહક ઇનામ તરીકે બેટ અને બોલ, જે ફાઇનલમાં આવી જે ટીમ એ લોકોને બેટ બોલનું ઇનામ આપ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો ગામની આગવી ઓળખ ઊભી કરે છે, તો રમતગમતની પ્રવૃત્તિ યુવાનોમાં જોમ અને જુસ્સો પ્રગટાવે છે. કલા એ માનસિક કૌશલ્ય અને ઘડતરનું કામ કરે છે, તો રમતગમત શારીરિક કૌશલ્ય ઘડતરનું કામ કરે છે. રમતગમતની પ્રવૃત્તિથી ચપળતા, ટીમવર્ક એટલે કે સમૂહ ભાવના, વ્યૂહરચના, સ્પર્ધાત્મકતા અને ખેલદિલી જેવા ગુણો યુવાનોમાં ખીલે છે. ભારતની મૂળભૂત રમતો કુદરત સાથે અને પ્રાથમિક સંસાધનો સાથે જોડાયેલી છે. ગ્રામ યુવાનોને તે શારીરિક સ્ફૂર્તિ આપે છે
અને ખેતીના વ્યવસાય સાથે ખૂબ અનુકૂળ પડે છે. ગ્રામ સ્તરે યોજાતી વિવિધ સ્પર્ધાઓ અને તેના દ્વારા મળતી કુશળતાને લીધે ગામના યુવાનો પછી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રમતગમતમાં ભાગ લઈ શકે છે. નિરંતર શિક્ષણ કેન્દ્ર દ્વારા રમતગમતના સાધનોથી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને યોગ્ય જણાય તેવા યુવાનને વધુ તાલીમ માટે મદદરૂપ ભૂમિકા પણ નિરંતર શિક્ષણ કેન્દ્ર ભજવી શકે છે. રમતગમતના કાર્યક્રમો યુવાનોમાં સાહસિકતા મૌલિકતા ખીલવે છે. રમતગમત કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંચાલનની કળા શીખવાડે છે અને ધીમે ધીમે પ્રવૃત્તિમાં જોડાતો યુવાન પછીથી શિક્ષણની નિરંતર પ્રક્રિયામાં પણ જોડાય છે. વાહ જુવાનિયા વાહ, હું રમતું જામી છે. નિશાળમાં એક માસ્તરે છોકરાને પ્રશ્ન પૂછ્યો કે આપણા દેશની સૌથી મોટા મોટી રમત કઈ. તે એક અકોણો છોકરો ઊભો થયો કે સાહેબ, આપણા દેશની સૌથી મોટી રમત છે રાજરમત. એકવાર માસ્તરે છોકરાને સવાલ પૂછ્યો એ કે 10 ઘેટા ઊભા હોય એમાંથી 3 ઘેટા વ્યા જાય તે વાહે કેટલા ઘેટા વધે. સાદો સરવાળો હતો, 10 ઘેટામાંથી 3 ઘેટા વ્યા જાય કેટલા વધે. પણ એક ભરવાડનો છોકરો ઊભો થયો એ કે સાહેબ, 10 ઘેટામાંથી 3 ઘેટા વ્યા જાય તો વાહે એકેય ન વધે. સાહેબ ખીજાણા એ કે આવો સાદો સરવાળો આવડતો નથી, 10માંથી 3 જાય 7 વધે. છોકરાએ બહુ ભયંકર જવાબ આપ્યો એ કે સાહેબ, તમને ગણિતની ખબર હોય, ઘેટાના સ્વભાવની ખબર ન હોય. ઈ તો એક વયું જાય ને એટલે 10 વયા જાય. પણ છોકરાની વાત નીકળી છે એટલે બીજી એક વાત કરી દઉં. મારી નિહાળમાં એક છોકરો નાયા વગરનો આવે. મેં એની બાને ચિઠ્ઠી લખી દીધી, મેં મહેરબાની કરીને તમારા છોકરાને નવડાવીને મોકલો. તે બીજે દીધી એની બાએ મને સામો જવાબ લખ્યો એ કે માસ્તર સાહેબને માલુમ થાય કે અમે અમારા છોકરાને ભણવા મોકલી છીએ, ઊંઘવા મોકલતા નથી. આ પ્રજાને અમારે ભણાવવાનું. પણ છોકરા એવા સવાલ કરે. એક છોકરાએ હમણાં આવીને મને બહુ અઘરું ઉખાણું પૂછ્યું એ કે સાહેબ, એક કૂતરાને મેં 10 બિસ્કિટ ખવડાવ્યા, કૂતરું 9 બિસ્કિટ ખાઈ ગયું પણ 10મું બિસ્કિટ ન ખાધું, હું કામ? તો મેં જવાબ આપ્યો, મેં બેટા કૂતરું ધરાઈ ગયું હશે. મને કે નહીં, ખોટું, 10મું બિસ્કિટ પ્લાસ્ટિકનું હશે. હવે રમો રમો, હાલો પ્લાસ્ટિકના બિસ્કિટ ન હોય. ત્યાં તો છોકરો કે નહીં સાહેબ, સાંભળો, હજી ઉખાણું તો શરૂ જ છું. મેં કહ્યું હજી હું શરૂ થયું એ કે પછી બીજા કૂતરાને મેં 10 બિસ્કિટ ખવડાવ્યા ને તો કૂતરું 10માંથી એકેય બિસ્કિટ ન ખાતું, હું કામ? મેં કીધું ભાઈ 10 બિસ્કિટ પ્લાસ્ટિકના હશે. છોકરો મને કે સાહેબ ના, આ વખતે કૂતરું જ પ્લાસ્ટિકનું હતું. એવા છોકરા ભૂખા કાઢી નાખે. પણ બાળક તો માનવ જાત ઉપર લખેલો ઈશ્વરનો પ્રેમ પત્ર છે અને એટલે મારા મિત્ર કવિ કૃષ્ણદવેની 4 લીટી યાદ કરાવું છું કે બાળકના હોઠે મુસ્કાન ઉગે છે, બાળકના હોઠે મુસ્કાન ઉગે છે, મને લાગે કે જાણે ભગવાન ઉગે છે, એક નાનકડા માળાને ગાન ઉગે છે, જાણે આખા જંગલને કાન ઉગે છે. મને મનમાં થયું કે આવું કરવું જોઈએ. લોકો લોકગીત ગાય છે, ભજનો ગાય છે, બીજા બધા ગાય છે, પણ સાક્ષરતાનું કોણ કહેશે, સાક્ષરતાનું કોણ ગાશે? એમ કરીને એ રચના કરી અને અંતે એ સ્વપ્ન તો હતું જ અને સાચું પણ ઠર્યું કે એ ગવાતા થયા, એ ભજવાતા થયા અને ગામે ગામ એટલે દરેક પ્રાથમિક શાળામાં આ ગીતોની કડી, ગીતોના સૂર પહોંચ્યા ગામે ગામ. દરેક સમાજ પાસે તેની આગવી પરંપરા, સંસ્કૃતિ અને ઓળખ છે. આધુનિકરણ અને શહેરીકરણના વેગમાં આ કળાઓ વિસરાવી ન જોઈએ, કારણ એ આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે. ગ્રામીણ ભારતમાં આ કળાઓ જ ભારતને જીવતું રાખે છે. નિરંતર શિક્ષણ કેન્દ્રો આ સાંસ્કૃતિક કાર્યક્રમોને શિક્ષણનો એક ભાગ માને છે, જીવન ઘડતરનું એક પાસું માને છે. માટે જ તે જે તે ગ્રામ પ્રદેશ સમાજના કલા વારસાને પ્રોત્સાહક કાર્યક્રમો ઘડી નાખે છે. ગામ લોકો પણ આવા કાર્યક્રમ દ્વારા કેન્દ્ર સાથે જોડાઈ રહે છે. જીવનમાં રસ અને વૈવિધ્ય આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આવે છે. સંપૂર્ણ સાક્ષરતાને વરેલા કેરળ રાજ્યમાં શેરી નાટકો કે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા લોક શિક્ષણનું કામ થયું છે. આમ પણ ગીત સંગીત નાટક દ્વારા લોકો પોતાના વિચારો લાગણીઓને જ અભિવ્યક્ત કરે છે. માણસ પોતાની સમસ્યાઓની કલાત્મક રીતે રજૂઆત કરે તો સંવેદનશીલ લોકોને તે તરત અસર કરે છે. પ્રજા જીવનના પ્રશ્નોને નાટક, ગરબા, ગીત, ચિત્ર દ્વારા રજૂ કરવાના અનેક પ્રયાસ થયા છે. ગુજરાત રાજ્યમાં રાજ્ય સંસાધન કેન્દ્ર દ્વારા પણ ભજન દ્વારા, ગીત ગરબા દ્વારા, શેરી નાટક દ્વારા,
શિક્ષણનો પ્રચાર ને પ્રસાર કરાયો છે. મારા મનમાં સ્પષ્ટ હતું કે આ પ્રેરકો છે, એમની પાસે પૈસા નથી, બરાબર છે, વગર પૈસે નાટક કરવું છે, અને નાટકમાં એમની પાસે સાધન સામગ્રી કશું જ નથી અને આ બધું કરવું છે તો શું થાય? તો એ પુઅર થિયેટરનો જે કોન્સેપ્ટ છે ગ્રોટોવસ્કીનો પોલેન્ડમાં પાડાનો અને આપણા ભારતમાં બાદલ સરકારે જે કંઈ કામ કર્યું છે, તો આ બંનેના કોન્સેપ્ટ લગભગ સરખા છે અને એ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને મને પોતાને પણ સ્ટેજના પેલા થિયેટરમાં કામ કરવું એના કરતાં મને મુક્ત રીતે કામ કરવાની મજા આવે છે. અને તો લોકોને પણ શું થાય કે આ આપણી પોતાની વાત આપણા ઘરની આગળ અથવા આપણી શેરીની આગળ રજૂ થાય છે. દાદા હો દીકરી, દાદા હો દીકરી, ઓ બણીએ ને રાખો રે નહીં, ઓલિયો બણની રે વસિયારી આ જિંદગી. સમાજમાં એક શિક્ષણનું શું મહત્વ છે એ ડાયરાના માધ્યમ દ્વારા અમે લોકોમાં એનો પ્રકાશ પાડતા અને એના માધ્યમથી પછી લોકોને એમ થયું કે ખરેખર આપણે નિરંતર શિક્ષણ કેન્દ્રમાં આપણે જવું જોઈએ, કે અત્યાર સુધીનું આપણું જે જીવન અંધકારમય હતું ને હવે આપણે શિક્ષણ કેન્દ્રમાં જઈએ તો આપણું જીવન કંઈક સાર્થક બને. અમે પંચમહાલ છે, જૂનાગઢ છે, દાહોદ છે, આણંદ છે, બનાસકાંઠા છે, અમદાવાદ શહેર છે અને અલગ અલગ જિલ્લામાંથી પસંદ કરેલા પ્રેરકો માટે પણ અહીંયા ડ્રામા વર્કશોપ કરવામાં આવી. 5 દિવસની ડ્રામા વર્કશોપમાં એમને નિરંતર શિક્ષણના ઇસ્યુઝ એની ઉપર, એટલે કે સાક્ષરતા, સ્ત્રી ભ્રૂણ હત્યા, એચઆઈવી એઇડ્સ જેવા વિષયોને આવરીને પણ લોકોમાં જાગૃતિ આવે એવા પ્રકારના સ્ટ્રીટ પ્લે તૈયાર કરવામાં આવ્યા. પહેલાં અમે 1 કલાકનું નાટક તૈયાર કર્યું હતું તે વિદ્યાપીઠમાં. એ લોકો એમને તાલીમ તો ઘણી હોય એમ કે સાંસ્કૃતિક ને કૌશલ્ય વિકાસ, પણ અમને લોકોને એમાંથી 5 જિલ્લાને બોલાવેલા, એમાંથી અમને 5 જિલ્લામાંથી 25ને એમને સિલેક્ટ કર્યા. એ 25નું ગ્રુપ હતું કે અમે ગમે ત્યારે બોલાવી દે જાણ એમ. પહેલું નાટક હતું તે આદર્શ ગામ હતું, એ 1 કલાકનું હતું અને અમને એ લોકો અમને કેટલા 5 થી 6 જગ્યાએ અમને એ લોકો શો કરવા માટે લઈ ગયા હતા. એક નાટક એવું બતાવ્યું કે દીકરી અભણ હોય છે અને એના સસરાવાળા એને બહુ ત્રાસ આપતા હોય છે, એના ભાઈને કે એના પિતાજીને પત્ર નથી લખી શકતી કે એમને આવું દુઃખ આપે તેડી જવાનું. એ લોકો છેલ્લે સાસુ સસરા એ લોકોને સળગાવી નાખે છે. એટલે એના ભાઈને ખ્યાલ આવી ગયો ભાઈ મારી બેનને ન ભણાવ્યું આટલો પ્રશ્ન થયો, તો એને પછી એની બાળકીઓની સ્કૂલે મોકલા અને મમ્મીને પણ ભણાવવાનું શરૂ કર્યું, મારા મમ્મી પણ ભણવા જોઈએ. સાક્ષરતા કૃતિ તૈયાર કરેલી, એમાં સાક્ષરતા નાટક અમે તૈયાર કરેલું, ભણેલી દીકરી 2 કુળ તારે એ નાટક અમે પ્રેરક સપ્રેરકે થઈને તૈયાર કરેલું અને એ નાટક એ કૃતિ અમે ભરૂચ જન શિક્ષણ સંસ્થાના કાર્યક્રમ ઉજવણી કરવામાં આવેલી, વિશ્વ સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવેલી, ત્યાં એ કૃતિ રજૂ કરેલી અને તે બદલ અમને સર્ટી પણ આપવામાં આવેલી. ગામમાં
ગયા હોય તો ગામમાં દાખલા તરીકે એવું પણ બને કે કોઈકના ઘર પાંચમી કે છઠ્ઠી દીકરી આવી હોય અને કોઈકના ત્યાં પહેલી દીકરી જ આવવાની હોય અને છતાંય એનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હોય અને એના કારણે ગામમાં એ સ્ત્રીનું મૃત્યુ પણ થયું. આ બે કિસ્સા બનતા હોય તો બે કિસ્સામાં પહેલાંમાં હું એ નાટકમાં એવું કરું કે પેલા પ્રતાપભાઈને ત્યાં છઠ્ઠી દીકરી આવી તો બધા જાય ત્યાં ગામના યુવાનોને આ પ્રેરક લઈને જાય અને પછી કહે કે પ્રતાપભાઈ પ્રતાપભાઈ સન્માન છે સન્માન છે, છ દીકરીઓ જીવાડી માટે સન્માન છે સન્માન છે, પણ આપણા કુટુંબ નિયોજનનું શું? આ છ દીકરીઓ જીવાડી માટે તમને અમે ગોળ ખવડાવીએ છીએ, પણ હવે પછી તમારે ધ્યાન રાખવાનું છે અને આ દેશની વસ્તીમાં વધારો કરવાનો નથી. બોલો પ્રતાપભાઈની જય. તો પેલાના ત્યાં જેની જેની પત્નીનું મૃત્યુ થયું છે એના ત્યાં નાની નાની છોકરીઓને ભેગી કરી અને પ્રેરક જાય અને કે ગીત એક બનાવે કે છોડી થઈ તો શું થયું, ઓ માડી મારી આવો અન્યાય શા કામનો રે, એમ કરીને બધી છોકરીઓ ગાતી હોય. તો મને એવું લાગે છે કે આપ આ રીતે તમે જો એમના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈને અને આ રીતે સરસ રીતે તમે નાટકમાં આમાં શું આમાં કશાની જરૂર નથી ને, કશાની જરૂર, થાળી લો, થાળી વગાડતા વગાડતા જાઓ અને જઈને ત્યાં આગળ જઈને આ ગીત ગાઓ. સાહેબ ગમે તે ગામની કોઈ પણ સ્ત્રીની આંખમાં જો આંસુ ના આવે તો આપણે શરત મારી દઈએ. અમુક લાભાર્થીઓ જે નાટકમાં અને એમાં ભાગ નથી લઈ શકતા અને પોતે એક ડર હોય છે, 15 દિવસ પહેલાં તેમને એ નાટકની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને દરરોજ તેમને પ્રેક્ટિસ કરાવીએ છીએ જેથી તેમનામાં એક આત્મવિશ્વાસ વધે છે અને એક ડર તેમનો જાય છે. પછી જ્યારે તે પોતે એ દિવસે પ્રોગ્રામ કરે છે અને પછી બધાની જે તાળીઓનો ગણગણાટ થાય છે તેનાથી જે લાભાર્થીઓમાં ઉત્સાહ વધે છે તેનાથી અમને બહુ જ આનંદ થાય છે. ઘણીવાર આપણે આપણી અને સ્થાનિક કલાકારોની શક્તિઓને ઓળખતા નથી. નિરંતર શિક્ષણ કેન્દ્રમાં રસ રુચિ મુજબની અભિવ્યક્તિ આ ઓળખાણ કરાવી આપે છે. ગામના જ કોઈ સારા યુવાન ગાયકની ગામને અહીંથી જ તો ઓળખાણ થાય છે. ગામડામાં વસતા યુવાનો શહેર તરફ આકર્ષાય છે તેનું કારણ એ જ છે કે તેની રસરૂચિને પોષે, તેને તક આપે એવા કાર્યક્રમો ગામમાં થતા નથી, તેને યોગ્ય મંચ પૂરો પાડવામાં આવતો નથી. નિરંતર શિક્ષણ કેન્દ્રોએ આ ખામી દૂર કરી છે અને ઉગડતી દુનિયાના નવા અજવાળા ગામમાં પથરાયા છે. પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાય છે, સ્વામી વિવેકાનંદ જયંતિ 15 ઓગસ્ટ બધા તહેવારો ઉજવણી થાય છે, ત્યાં ઇન્સ્પેક્શનો થાય છે, ત્યાં પણ તાલુકા કક્ષાના પ્રોગ્રામો થાય છે બીઆરસી ભવન પર, ત્યાં તાલીમમાં પણ એ લોકો સેવાઓ આપે છે. જ્યાં શિક્ષકની ઘટ હોય અને વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોય ત્યાં પણ આ લોકો સેવા આપે છે. ગામડામાં વીજળીની તંગી, આધુનિક સાધનોની અછત કે ખર્ચેલી સગવડો વગર જ થઈ શકતા સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો ગામ લોકોને સીધા ભાગીદાર બનાવે છે અને નિજાનંદની અનુભૂતિ કરાવે છે. નિરંતર શિક્ષણ કેન્દ્ર દ્વારા ચલાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતની પ્રવૃત્તિએ આ અભિયાનના અભિન અને ગુલાલ છે. તેનાથી ગ્રામ ભારતના સમાજ જીવનને રંગીન, સંગીતમય અને સ્ફૂર્તિમય બનાવાય છે. એક રાજા હતો, રાજાના બે કુંવર, તેજસ્વી બહુ પણ તોફાની, એટલે ભાઈ સાહેબ રાજા ત્રાહીમામ પોકારી ગયો. કોઈ વાતે ભણવાનું નામ ન લીએ,
કોઈ એકેય વિદ્યામાં પારંગત થવાનું નામ ન લ્યું. એટલે રાજાએ આખા રાજ્યમાં એવો ઢંઢેરો પીટાવ્યો કે મારા બે તોફાની રાજકુમારોને જે શાસ્ત્રોના પાઠ ભણાવી દે, જે વિદ્યામાં પારંગત કરી દે, એને મોઢામાં કોઈ ઇનામ હું દેવા તૈયાર છું, પણ આ તોફાની મારા રાજકુમારોને ગમે એમ કરીને વિદ્યા ભણાવો. મોટા મોટા પંડિતો આવ્યા, પણ બે રાજકુમારોએ સારા સારા પંડિતોને ત્રાહીમાં પોકારાવી દીધા. અને એમાં આ બીડું ઝડપું એ રાજ્યના એક વિષ્ણુ શર્મા નામના પંડિતે. વિષ્ણુ શર્મા નામના પંડિતે આવીને પેલા દિવસે બે તોફાની રાજકુમારોને સામા બેસાડીને એટલું કીધું કે જુઓ કુંવરો, મારે તમને કાંઈ ભણાવવું નથી. આપણે નીતિશાસ્ત્ર નથી ભણવું, આપણે ધનુર્વિદ્યા નથી ભણવી, આપણે શાસ્ત્ર કોઈ ભણવા નથી, પણ મારે તો તમને સરસ મજાની વાર્તા કહેવી છે. રાજકુમારી કે હા, અમારે ઈ જોતું તું, અમારે ભણવું નથી એટલે તો અમે આ બધી માથાકૂટ કરીએ છીએ, એમ કરી અને પહેલા દિવસથી વિષ્ણુ શર્માએ તો કરી મજાની વાર્તાઓ શરૂ. કાગડાની, કૂતરાની, પ્રાણીઓની, સિંહની, બધા પ્રાણીઓની ને પક્ષીઓની સરસ મજાની વાર્તાઓ રજૂ કરી અને વાર્તા દ્વારા એણે નીતિશાસ્ત્રના તમામ પાઠને ભણાવી દીધા. પ્રામાણિકતાના, સત્યના અને શાસ્ત્રના તમામ પાઠ વિષ્ણુ શર્માએ રાજકુમારને ભણાવી દીધા. મિત્રો, ઈ વાર્તાઓ એટલી બીજી કોઈ નહીં, ભારતીય સંસ્કૃતિમાં જેનું ઊંચું સ્થાન છે એવી પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓ. અને આ વાર્તાઓ દ્વારા એને રાજકુમારોને જ્ઞાન આપ્યું. તો આવી રીતે વિષ્ણુ શર્માએ બે તેજસ્વી રાજકુમારોને વાર્તા દ્વારા શિક્ષણ આપી અને શિક્ષણ તરફ આકર્ષણ જગાવ્યું. દોસ્તો, નિરંતર શિક્ષણ પણ આ જ કાર્ય કરે છે. શિક્ષણથી જે લોકો દૂર ભાગી ચૂક્યા છે એ બધાને શિક્ષણ તરફ પાછા લાવે છે, શિક્ષણ પ્રત્યે એને પ્રેમ ઉપજાવે છે, એને આકર્ષણ જગાવે છે, પણ રસ રુચિ જગાવીને. શિક્ષણ એટલે શક્તિ, જ્ઞાન અપાવે સમાનતાને, નિર્ભરતાથી મુક્તિ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ. ભણી ગણી તો વધે આવડત, આગળ વધવું સહેજ. સાક્ષરતામાં થશે વધારો, જાત મહેનતમાં પહેલ. આ છે લક્ષ, આ છે લક્ષ, મારું લક્ષ, મારું લક્ષ, સાક્ષરતા. અક્ષરે એટલે સરસ્વતી ને, શબ્દો એટલે દેવ. વિદ્યા એટલે ઉત્તમ જીવન, રાખો વાંચન ની ટેવ. નિરંતર મારો ધ્યેય ની સાક્ષરતા નો લક્ષ. માંગુ સૌનો શ્રી ને હું કરું સૌનો શ્રી. સાક્ષરતાનું લક્ષ, આ છે મારું લક્ષ, સાક્ષરતાનું લક્ષ.